તમારી શંકા અમૃતને ઝેર બનાવી દે છે. તમને અમૃત આપવામાં આવે પણ તમને જો અંદરમાં શંકા નહીં, જહર હોગા તો નહીં, જહર હોગા તો ખતમ, આપ મર જાઓ. અને તમારી શ્રદ્ધા તમને કદાચ ઝેર આપવામાં આવે ને, પણ એમ કહેવામાં આવે કે યે તો અમૃત હૈ, તમે અમૃત માનીને ઝેર પીશો ને તો જીવી જશો, અને ઝેર માનીને અમૃત પીશો તો. એક માણસ બીમાર પડી ગયો, મુશ્કેલીમાં આવી ગયો, ચારે બાજુથી હેરાન થઈ ગયો, અને એને નક્કી કરી નાખ્યું કે હવે તો મરી જઈશ. કોરોનામાં ઘણાએ આવા વિચાર કર્યા છે. આ સભામાં બેઠેલાઓને પણ ઘણાને આવા વિચાર આવી ગયા હશે. એકવાર નોકરી છૂટી ગઈ, છૂટી ગઈ, પગાર આવતો બંધ થઈ ગયો, ધંધો ઠપ થઈ ગયો, બસ હવે ચીપું નથી, આખા ફેમિલીને આપણે કેવી રીતે સંભાળી શકશું, કેસે કેસે વિચાર કર દીએ થે મરને કે વિચાર. એક માણસના આવા મરવાના વિચાર આવી ગયા, એ ઝેર લઈ આવ્યો, બેડરૂમની અંદર પોતે સૂઈ ગયો, ઝેર પી. બે કલાક, ચાર કલાક, છ કલાક, આઠ કલાક, રોજ સવાર પડે છ વાગે ઉઠી જનારો આજે આઠ વાગ્યા સુધી ન ઉઠ્યો. ઘર આખા એ ભેગા મળીને દરવાજો તોડીને અંદર ગયા અને ઓલાને જગાડ્યો, જગાડવાના પ્રયત્ન કર્યો, ઓલો જાગી ગયો. રાત્રે ઝેરની દવા લઈને સુઈ ગયેલો જાગી ગયો. જાગ્યા પછી એ પોતાને ચીટિયા ભરવા માંડ્યો. હું છું, જો જીવું છું, જાગો છું ને, હું જીવું છું. કારણ કે એના તકિયા નીચેથી બોટલ મળી છે. ઘરવાળા હેરાન થઈ ગયા, અરે તમે આ પગલું ભરી નાખ્યું, આવી ઉતાવળ કરી નાખી. અરે ઘરવાળાને આનંદ થઈ ગયો, બોલાને થયો કે નહીં ખબર નહીં, પણ ઘરવાળા ખુશખુશ થઈ ગયા. ચલો એ જીવી ગયા, જલ્દી મીઠાઈ લાવો, એને ખવડાવો. બજારમાંથી મીઠાઈ લઈ આવ્યા કલાકંદ, અને બધાએ ભેગા મળીને એમને મોઢામાં નાખ્યું. 15 મિનિટમાં ભાઈ ઉપડી ગયા, કલાકંદમાં ઝેર આવી ગયું, ઝેર જીવાડી ગયું. કારણ કે ઝેરમાં મિક્સિંગ હતું, ઝેર જીવાડી ગયું અને મીઠાઈ માં ડર ગયા.